Vaso is a very, 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 very important place. 1954, Vaso. અને ત્યાં લલ્લુજી મુનિ, બટ નોટ ઓલ ધ સેવન, ઓનલી થ્રી. લલ્લુજી મુનિ, મોહનલાલજી, મોહનલાલજી, ચતુરલાલ, ચતુરલાલજી, ત્રણ મુનિઓ ત્યાં હતા અને બીજા ચાર મુનિ ખેડા હતા. ખેડા બાજુમાં જ છે, નડિયાથી ઉપર ખેડા જાઓ ને આ બાજુ વસો આવે. તો ત્રણ મુનિઓ અહીંયા હતા અને ચાર મુનિઓ ત્યાં હતા. તો આ ત્રણ મુનિઓમાં કોણ ફેવરેટ? કોણ? લલ્લુજી મુનિ. તો હવે આ લોકોનું કલ્યાણ કર્યું, હવે થયું કે હવે બીજે વિકેટ માટે પિચ બદલ્યા કરતા હતા, એવું હતું પ્રભુ. હા, તો કે હવે લલ્લુજી મુનિ ચાતુર્માસ ક્યાં હતું? વસોમાં. બિકોઝ ઇટ્સ શ્રાવણ ભાદરવોનો, સો ઓગસ્ટ સપ્ટેમ્બર એટલે તો સ્થિર હોય. એટલે 52માં જે રમખાન થયેલી પછી લલ્લુજી મુનિની, રડતા રડતા રાલજ ગયા હતા અને પછી પાછા જવાનું કીધું. સો હી સેડ, નાવ આઈ ડોન્ટ વોન્ટ, હવે આ તો સમજતા નથી, હવે મારે સમજવું જોઈએ. એટલે એમનું જ્યાં ચાતુર્માસ હતું ત્યાં હું જાઉં. અને ત્યાં જાય, હવે એવું બન્યું કે કયા ત્રણ મુનિ હતા? સો આઈ ડોન્ટ એક્સપેક્ટ યુ ટુ નો ઓલ ધીસ, ખાલી લલ્લુજી મુનિ ત્યાં હતા એટલું યાદ હોય. પણ એમની સાથે જે મોહનલાલજી મુનિ હતા ને, સાંભળજો બરાબર, એમને તીવ્ર દર્શન મોહનો ઉદય હતો. એટલે કૃપાળુદેવ માટે ખરાબ વિચાર આવે, કૃપાળુદેવ માટે શંકાઓ જાગે, કૃપાળુદેવ આવું કેમ કરે છે, આવું કેમ નથી કરતા, અને એકદમ ઇન અ વેરી વેરી ડિસ્ટર્બ્ડ સ્ટેટ. તમે જ્ઞાનીની નિંદા કરો કે જ્ઞાનીના માટે અશુભ, તો યુ આર નોટ ગોઈંગ ટુ સ્ટે ઇન અ હેપી સ્ટેટ. ઇનફેક્ટ યુ આર ગોઈંગ ટુ મિસ આઉટ ઓન હેપીનેસ ફોર લોંગ ટાઈમ, ઓર મે બી બર્થ્સ ઓલ્સો. સો હી વોઝ ઇન અ વેરી બેડ શેપ. અને ત્યાં સુધી કે હી વોઝ ફેડ અપ ઓફ હિમસેલ્ફ, હી ન્યૂ ઇટ વોઝ રોંગ. એટલે મંદ મિથ્યા તો હશે, પણ તીવ્ર ઉદય તીવ્ર, હા, પણ ઇન્ટેન્સિટી પેલી હશે. એટલે એને ખબર પડે કે આવા વિચારો ના કરવા જોઈએ. ટિલ ધ લેવલ દેટ હી વોઝ સ્યુસાઇડલ, એમને મરી જવું હતું. હી વોઝ ઇન ધીસ સ્ટેટ. અને તરત ન્યૂઝ આવે કે સાહેબજી વસો પધારે છે, કેટલા દિવસ માટે, શું કોઈવાર ખાલી દર્શન આપીને પણ નીકળી જાય, દે ડોન્ટ નો. અને એમને તો એવું, હા, હવે કંઈક સાહેબજી આ કેસ હાથમાં લે અને મારા ઉપર કંઈક કૃપા કરે તો, નહીતર મારું તો જીવન હારી ગયો. અને આ લાંબુ ચાલે ને આત્માને બહુ નુકસાન થાય ને, એના કરતાં મરી જવું સારું. એવો એવા મોહના ફેઝિસ એવા છે ને કે આજે તમને પીક ભાવ પર લાવે, અને એક વખત એટલી બધી શંકા, કુશંકા, આ તે જ્ઞાની હશે કે નહીં, પેલું હશે કે નહીં, તીવ્ર દર્શન મોનો ઉદય હતો. અને ત્યાં ગયા અને જેવા પ્રભુ પધાર્યા એટલે ઉપાશ્રયમાં ગયા જ્યાં આ ત્રણ મુનિઓ હતા. અને લલ્લુજી મુનિ તો વોટ મસ્ટ હેવ હી ડન, હા, બસ એનું એ પાર્ટ પરથી જમ્પ કરવાનું. ઇનફેક્ટ જેવી એનું, જેવા એમને ન્યૂઝ મળે છે ને કે પ્રભુ વસો પધારવાના છે, એ લોકો ઉપાશ્રયની બહાર રસ્તા સામે જોયા જ કરે. અરે જ્યારે આવશે ત્યારે આવશે, ત્યારે તમને ખબર નહીં પડે, ગામમાં એન્ટર થઈ જાય તો ખબર ના પડે. તો ત્યારે એ લોકો માટે હવે ધર્મ શું? યુ કેન સી ધ અમાઉન્ટ ઓફ સેમ થિંગ હેપન ઇન વડવા ઓલ્સો ઇન 52. તો એ લોકો બધા વહેલા વહેલા પહોંચી જાય. કૃપાળુદેવ કીધું કે વડવામાં સત્સંગ થશે, હું રાલતથી આવું છું, તમે લોકો ખંભાતથી આવજો અને વડવામાં આપણે સત્સંગ કરશું. ધીસ ઇઝ ખંભાત, ધીસ ઇઝ વડવા, એન્ડ ધીસ ઇઝ રાલજ. આઈ ટોલ્ડ યુ રાઈટ. એટલે પ્રભુ તો રાલજ હતા, રાલતથી વડવા આવશે અને તમે મુનિઓ ખંભાતથી આવશો ને ત્યાં તમને સત્સંગ આપશે. તો બધા વહેલા વહેલા પહોંચી જાય, મીન્સ 7:30 8 વાગ્યાનો ટાઈમ હોય તો 5 વાગ્યાના પહોંચી જતા હશે. આપણામાં તો સેન્સ છે, પણ હવે દે ડિન્ટ હેવ. સો વહેલા વહેલા પહોંચી જાય અને રસ્તા તરફ જોયા જ કરે. કોઈ બી રથ આવે ને તે વખતે રથમાં આવતા, રથ આવે એટલે તરત જ એકદમ ઊભા થઈ જાય કે પ્રભુ પધારે. એ ખબર કે આજે આ રથમાં નથી, પણ એક ટક જોયા કરે. અને મુનિ અવસ્થામાં 14 યર્સ એલ્ડર, યુ કેન ઇમેજિન કે હાર્ટમાં પ્રેમ સમાઈ શકતો નહીં. ઇટ વોઝ નો રશિંગ આઉટ ઇઝ એક્શન્સ. તો અહીંયા બી વસોમાં જેવી ખબર પડી કે પ્રભુ પધારવાના, તો રસ્તા ભેગા છે ઉપાશ્રયમાં. એટલે લોકોને બી આશ્ચર્ય લાગે કે આ મુનિઓ શું શેની વાર જોઈ રહ્યા છે. હા, પ્રભુ આવે એટલે પછી બધું આસન બાસન તો પહેલાંથી પાથરી રાખ્યું હોય. એમના ત્યાંના જે ભક્તો હોય એ બધાને કહી દે કે આસન લઈ આવજો, પાણી લઈ આવજો, પેલું લઈ આવજો, આ લઈ આવજો, ભગવાન પધારે છે.
હા હવે તો બિંદાસ થઈ ગયેલા, પહેલાં તો એમ કહેતા હતા કે મુંબઈથી એક શ્રેષ્ઠી પધારવાના છે એકદમ સ્ટાર્ટિંગમાં 46 ફોન, પછી તો એકદમ બિંદા ભગવાન પધાર, પેલો બિચારાને ચક્કર આવી જ જાય કે ભગવાન માટે કઈ ચેર લાવવાની, તો પછી કયું આ લાવવાનું, કયું આસન લાવવાનું, બીજા ચક્કર આવી જાય બધા. સો જેવા આવ્યા, દંડવત કર્યા અને ખબર બબર પૂછ્યા અને આમ અશ્રુધારા અને એ જે બધું આખું પ્રોટોકોલ જ હતું એમ કહો તો ચાલે. અને પછી એવો સત્સંગ ત્યારે ને ત્યારે જ આપે છે કે મોહનલાલજીના ભાવ એકદમ શાંત. એટલો લાભ લીધો છે મોહનલાલજીએ. તમને ખબર થાય કે લલ્લુજી મુનિ માટે ગયેલા કે મોહનલાલજી માટે ગયા હતા? પણ ઓફકોર્સ લલ્લુજી મુનિને શું થવાનું છે એ એન્ડમાં ખબર પડશે. પણ અને બીકોઝ ઓફ દેટ વસોનું સત્સંગ, હી સ્ટેટ ટીલ હી સ્ટેડ ઇન અગાસ આશ્રમ ઓનલી. આફ્ટર ધ આશ્રમ વોઝ ધ તો કૃપા લલ્લુજી મુનિ, હવે તો લઘુરાજ સ્વામી, હવે તો પ્રભુશ્રીજી, એમની સાથે ને સાથે જ મોહનલાલજી બી રહેતા અગાસ આશ્રમ. સો મે બી એમનું આયુષ્ય લાંબુ હતું. એટલે કૃપાવતી વોઝ ફીડિંગ હિમ મોર વિથ દેટ શ્રદ્ધા માટેના જે સત્સંગ હતા. અને એન્ડ ધેન એમને પૂરો લાભ લીધો. એટલે લલ્લુજી મુનિ પહેલું કે સાહેબ કેટલું રોકાશો? અરે અમને મજા કરીને હવે કેટલું રોકાશું? બટ નાઉ આઈ ડોન્ટ નો, આખી એમની પર્સનાલિટી હું ક્લિયર કરી શક્યો છું કે નહીં તમારા, હવે મળે ને એટલે સેપરેશનનો ભય લાગે પાછો. એટલે કેટલું રોકાશો? કૃપાવતી તો જેકપોટ, લલ્લુજી મુનિને લોટરી લાગી ગઈ. બોલો મુનિ કેટલું રોકાય? લલ્લુજી મુનિએ વિચાર્યું કે મુંબઈમાં જે ચાતુર્માસમાં બહુ લાભ મળ્યો એના સિવાય 4-6 દિવસનો જ સત્સંગ મળ્યો છે આખા વર્ષ. કેટલા દિવસ? 4 દિવસ 6 દિવસ. એક મુંબઈમાં સરસ ચાતુર્માસ મળ્યું હતું, 4 મહિના લહેર કરી મજા કરી હતી. તો એમ કે રાવને કહી દેવા દે ને. એટલે ડરતા ડરતા કીધું 1 મહિનો 30 ડેઝ. ભગવાન કીધું ઓકે. હવે શું થયું હશે લલ્લુજી મુનિ? હા ઈચ્છા પૂરી થઈ તો બી ખુશ નહીં સારા, આપણે વધારે માંગી લેવું. સો ઈ લાઈક હી હેડ અ પ્રોપર રોમેન્ટિક અફેર એવી રીતે કે અરે આમ મહિનો કીધું ને તરત હા પાડી દીધું. તો આપણે કોઈ બાર્ગેન બી કરતા હોય ને કે ભાઈ 10 રૂપિયા મેં દેના તો દો, અને એ તરત હા પાડે તો પહેલો વિચારે આવે કે સારા 4 રૂપિયા કેવું તું ને, રાઈટ? કપાવ દેવી કે છો ઓકે 30 ડેઝ. અને પછી એમને જ્યાં રોકાવવાનું હતું ત્યાં બધા બીજા મુમુક્ષો લઈ જાય છે ઉપાશ્રયમાંથી બાની. એ ઉપાશ્રય બી હતો હવે તૂટી ગયો છે. એ ઉપાશ્રયના ફર્સ્ટ ફ્લોર પર જ્યાં આ બધી વાતો થયેલી અમે ત્યાં બેસીને ભક્તિ કરી છે. પાઠ ઉપર કૃપાદેવનું ચિત્રપટ મૂકીએ, એક પાઠ છે ત્યાં ચિત્રપટ મૂકીએ અને અમે ભક્તિ કરી છે. પણ હવે દેટ ઇઝ ઓલ્સો બ્રોકન એન્ડ હવે ત્યાં મંદિર બનાવ્યું છે. સો હવે તમે જાઓ તો મંદિર મળશે. અમે તો ઓરિજિનલ એ ઉપાશ્રય જોયો છે જ્યાં આવીને કર્યું. તો હવે તો ફિક્સ થઈ ગયો 30 ડેઝ. નેક્સ્ટ ડેથી ગોચરી માટે જાય, લેવા કે આપવા? હા લેવા. કેટલા ગડબડ કરી દે છે એટલે તો ગોચરી, હા વોરવા ને વોરાવા ને એમાં ગડબડ કરી દે. તો ગોચરી વોરવા માટે જાય છે. હા જે આપે એને વોરાવ્યું કહેવાય, જે લેવા જાય ને વોર્યું કહેવાય. તો વોરવા જાય તો બધાને કહેતા પડે કે મુંબઈથી એક જ્ઞાની પુરુષ આવ્યા છે એનો લાભ લેજો, 30 દિવસ રોકાવાના છે, પ્રમાદ નહીં કરતા. જેમ તમે 12 દિવસથી ક્યાં પ્રમાદ કરો છો? કથા ચાલી ત્યારથી ક્યાં કયું પ્રમાદ કરો? એટલે કોઈ પ્રમાદ કરતા નહીં, બરાબર ટાઈમસર આવી જજો. બરાબર જેટલો લાભ બપોરના કશે ગોચરી માટે જાય તો ત્યાં કે આખા ગામમાં તે વખતે કે બીજું પેલું સોશિયલ મીડિયા નહીં કે આમ સીધું એક મેસેજ મૂકી દો કે આવો સત્સંગમાં, એ ઠેર ઠેર જઈને કયા. હવે એ બધા જ સ્થાનકો દેરાવાસી પણ ગોચરી તો ક્યાંય બી લેવા જાય તો દેરાવાસીઓ બી કે ઓકે હવે આટલું કહે છે ને તો આપણે જશું સ્થાનકવાસી ઉપાશ્રયમાં. પોતે તો સ્થાનકવાસી ઉપાશ્રયમાં રહ્યા તો બધા કહેશે આવશે. તો કૃપાદેવ બોલાવ્યા મુનિને કે કેમ આખા ગામમાં જઈને કયા આવ્યા? એક તો તમને ફાવતું નથી, જેવો મને સત્સંગ કરવા માટે પાઠ પર બેસાડશે એટલે તમને નીચે જ બેસશે. અને દેટ ઇઝ નોટ રાઇટ. સાધુ સિટિંગ ડાઉન એન્ડ મી સિટિંગ અપ તો લોકોને વધારે શંકા આશાતનાનું કારણ બનશે. એટલે તમને વિનય સાચવ્યા ચાલશે ને, એને મને તમારામાં આ એક જ ચીજ ગમતી નથી. આવી વાત ઈડરમાં કરી
ઠાકરસિંહ ભાઈને કીધેલું કે બહુ સારા મુનિઓ છે પણ એ લોકો જે વિનય કરે છે ને એ મને ગમતું નથી. તો ભલે ન ગમતું એ તો કાંઈ નહીં, અમે તો કરવાના. સંવેદ ગુરુ નીડ્સ ટુ ચેન્જ, વાઇઝ શિષ્ય શુડ ચેન્જ. ઉત્તરાધ્યયન સૂત્રનું પહેલું અધ્યયન કયું છે? એમાં ઘરે જઈને માને પૂછી લેજો કે પહેલું અધ્યયન કયું છે. વિનય અધ્યયન છે. તો કે યુ ચેન્જ, હવે ધીસ ઇઝ નોટ પોસિબલ. તમે મહિમા હવે અમારો વધી ગયો છે, હવે અમે વી વિલ નોટ સેટ ઓન ધ ચેર ઓર એનીથિંગ. એટલે એક તો એ, બીજું કે બધા સ્થાનકવાસીનો ઉપાસના સાંભળજો તમારા માટે છે. તો પીપલ વિલ એસોસિએટ મી એઝ અ સ્થાનકવાસી એન્ડ આઈ ડોન્ટ થિંક દેટ ઇઝ રાઇટ. પીપલ વિલ એસોસિએટ કે આ કોઈ સ્થાનકવાસીમાં જ્ઞાની લાગે છે અને મારે સ્થાનકવાસી જ્ઞાની તરીકે નથી કહેવું. અજય, એ બધું તો હું ઢાલ આઠમી લઈશ ત્યારે બધું ઠોકાઠોક કરીશ. બરાબર, ઠોકાઠોક એટલે સાચું કહીશ એમ, ઠોકાઠોક એટલે એમ નહીં. સો યુ અન્ડરસ્ટેન્ડ? એટલે કે હવે તમે નહીં આવતા જ્યારે સત્સંગ ચાલતો હોય. હા, 30 ડેઝનો ફાયદો શું? તો પછી હા, એમ કે હું જ્યારે બી જંગલમાં જઈશ, ત્યાં વર્ષોની બહાર બી જંગલ હતું, ચરો કહેવાતો હતો. ચરા એટલે હાફ વે બિટવીન ડેન્સ ફોરેસ્ટ એન્ડ ટોટલ વિલેજ, યુ નો, લિટલ બિટ લોકોની અવર જવર હોય પણ ઇટ ઇઝ નોટ હેબિટેડ બાય પીપલ, યુ નો, ઇટ ઇઝ બાય વેરાન જગ્યા અને એવી. તો કે હું ચરામાં ખાસ આવીશ ને તમને સત્સંગ આપીશ અને પહેલાંથી કેવડાવીશ કે હવે સાહેબજી ચરામાં એટલે કે જંગલમાં જાય છે તો તમે આવજો ને ત્યાં સત્સંગ વધ. બાકી ટાઉનમાં જેટલો સત્સંગ થાય, યુ ડોન્ટ કમ એની વેર. હવે એવા આમ આમાં ચાલતું હતું, આમ ઉલ્લાસ આવે ને પછી કાંઈક ગડબડ કરી નાખે. પાછું પશ્ચાતાપ થાય કે આ બધાને લાભ લો, લાભ લો એમ કરવામાં જે અમને પર્સનલ સત્સંગ મળતે 30 ડેઝ એ અમે ગુમાવ્યો. વી બોટ એવરી વન ટુ હિસ શરણ, બટ અમને બી આઈ વોન્ટેડ ટુ સ્પેન્ડ ક્વોલિટી ટાઈમ વિથ. હવે તમારા ઘરે ભોજન કરવા આવું તો યુ હેવ ઓલવેઝ હેવ ટુ ચોઈસ. આજુબાજુવાળા બધાને બોલાવો વન, અને કે ના ધીસ ઇઝ આ ટાઈમ, આટલું જ મળે છે તો અમે એકલા રહીએ. તો આઈ એમ નોટ સેઈંગ વોટ ઇઝ રાઇટ એન્ડ વોટ ઇઝ રોંગ, યુ ડૂ વોટ એવર ઇઝ ઇન યોર હાર્ટ, બટ આમ પશ્ચાતાપ નહીં કરતા, મેં આમ કર્યું હોત તો સારું ને આમ કર્યું હોત તો સારું. બી ક્લિયર ઇન વોટ યુ વોન્ટ ટુ ડૂ, વોટ એવર યુ ડૂ, હા, બી ક્લિયર. આમ આખો દિવસ આમ દુઃખિત થવાની અમુક લોકોને આદત, બધાને ભેગા કરે તો કે એકલા કાંઈ મળ્યું નહીં, બે મિનિટ બી અમારી સાથે વાત નથી કરી. તો ઓબ્વિયસલી બધા મળ્યા હોય તો બધાને કેમ છો કરવામાં જ કલાક ચાલ્યો જાય. અને જો એકલા રહ્યા તો કે આપણે બહુ સેલ્ફિશ બને, આપણે બધાને બોલાવ્યા તો સારું થાય. સો યુ હેવ ટુ ચૂઝ એટ ટાઈમ્સ એન્ડ બી ક્લિયર અબાઉટ ઇટ કે વી આર આના પ્લસ લઈએ છીએ તો એના માઇનસ બી લઈ રહ્યા છે આપણે. પણ યુ હેવ ટુ ડિસાઇડ, યુ નો, સમટાઈમ્સ યુ હેવ ટુ ડિસાઇડ બિટવીન ટુ ગુડ્સ ઓર ટુ બેડ્સ. ઇટ ઇઝ નોટ ઓલવેઝ બિટવીન ગુડ એન્ડ બેડ, કે ધીસ ઇઝ ગ્રેટર એન્ડ ધીસ ઇઝ લેસર. તો જે તમને કરવું હોય, તો અહીંયા તો આ ફારસ થઈ ગયો એટલે એમ કે હવે મળશે ખરો, પણ હવે એ તો જ્યારે જંગલમાં જશે ત્યારે. તો પણ એ જંગલોમાં જઈ અને એટલો બધો બોધ, કેટલા દિવસ, 30 ડેઝ. પણ જંગલમાં કંઈ ઓલ 30 ડેઝ નહીં ગયા હોય, પણ જેટલો હોય એની થોડી ઝલક આપણે જાણવી હોય, થોડી ઝલક આપશો? 5 મિનિટ છે, આપવી હોય તો આપો. એક તો ત્યાં કૃપાળુદેવ આનંદગંજીના સ્તવનો ગૌડાવે, તો આપણે અત્યારે ઇફ યુ ડૂ ભક્તિ તો વી કીપ ઓન ચેન્જિંગ ધ. તો પહેલા દિવસે આ સાંભળવા જેવું છે અને આ ખાસ આજુબાજુ કહેજો તમે, આ સાંભળવા જેવું છે. તો કે પ્રભુએ આજ્ઞા કરી કે વસો જેટલા દિવસ હું છું હું એક જ ટંકાઈશ. પર્યું છે તો પૂરું થઈ ગયું છે, હવે એકાસના બેસના ક્યારે કરવાના? વોટ અ ફૂડી, આખી જિંદગી કરવાનું હોય ને કંઈ તપસ્યા. તો પ્રભુનું આવું પર્યુષણ બેઝ નહોતું. હા, એટલે કે હું એક ટંક, જ્યાં સુધી વસો છું હું એક ટંક જ ફૂડ લઈશ વન્સ અ ડે. પણ મુનિઓને કીધું કે તમે ટ્વાઇસ લેજો, બે વખત લેજો, એટલે વોટ એવર યુ ચૂઝ, બટ બે વાર લેજો. અને પછી એમને અંબાલાલભાઈને કહી દીધું કે મારું એક જ વખત કરું. અંદર બહુ મૈત્રી, બધા મુમુક્ષુઓની બી બહુ મૈત્રી. તો અંબાલાલભાઈ થ્રુ મુનિઓને ખબર પડી કે ભગવાન તો એક જ વાર લે છે.
તો કે ભગવાન એકવાર લે તો અમે કેવી રીતે બે વાર લઈ શકીએ, અને એ બધા તો એક્સપર્ટ હતા ને તપસ્યામાં, એકાંતરા ઉપવાસો ને બધા કર્યા છે, એટલે ફોર ધેમ ઇટ વોઝ વેરી ઇઝી. તો બધા મુનિઓ ભેગા, ત્રણ હતા ભેગા મળીને કહે છે કે આપણે પણ એક ટાઈમ લેશું. એટલે કે ભગવાન જો એક ટાઈમ લે પણ, એટલે અંબાલાલે કીધું કે હવે અમે પણ એક ટાઈમ લેશું. તો કે ભગવાનની શું આજ્ઞા છે, કૃપાદેવની શું આજ્ઞા, હા તો તમે કેમ એક પર ગયા, તમે કેમ એક પર ગયા, તમને બે વાર સાંભળજો, હવે તમને બે વાર ખાવાનું એટલા માટે કીધું છે કે સત્સંગ ચાલે તો તમારી ચિત્તની સ્થિરતા રહે. ભગવાનની વાત અલગ છે, તો સતત આત્મભાવમાં જ રહે છે. ખાય ન ખાય, ત્રણ વાર ખાય, એમના એમના આત્મભાવમાં જ રહે છે. પણ તમે થોડા વીક થઈ જશો તો ભાઈ સત્સંગમાં તમે સાવ ખાધા વિના કોઈ આવ્યું છે હમણાં? એટલે સત્સંગ પછી પ્રોગ્રામ હોય ભોજનનો અને કંઈ જ ખાધા વિના આવ્યા હોય એવું છે તો તમારી અત્યારના આ કામ થવા લાગશે. નહીં તો હું કોઈ વાર 11 વાગે બી લઈ શકું, પણ હવે પહેલાં લોકો જે હવે જમવાના છે બેન, આસ્થાબેન, હવે 10 વાગે ખાવાના હોય એટલે મારે પૂરું કરવું પડશે. તમે જો ખાઈને આવ્યા હો તો 11-12 વાગ્યા સુધી ચલાવી દે, પણ ઇટ્સ ઓકે ફાઇન. તો કે તમારી ચિત્તની સ્થિરતા રહે, અને ધીસ ઇઝ સત્સંગ વખતે ભૂખ્યા રહેવાને લાસ્ટ પ્રેફરન્સ આપો. ધીસ યુ મસ્ટ ટેલ. ગુરુ પૂર્ણિમા આવે અને તમને ઉપવાસ કરવાનું મન થાય તો તમે ગમે તેટલું બોલો, તમારું ગ્રાસ્પિંગ થોડું તો ઓછું થાય, તમારા ભાવમાં થોડો તો ફરક પડે. તો જ્ઞાનીની આજ્ઞા છે બધું ગૌણ કરીને સત્સંગ કરો, પણ તમને તમને જે ઈચ્છા હોય ને એ ધર્મ કરવો. એટલે અંબાલાલભાઈ કે હું હોત તો ભગવાને જે કીધું હોત તે જ કરતે. મુનિઓ કે આદર્શ હતા અંબાલાલભાઈ, ઇવન ફોર ધ મુનિસ. તો કે તમારી વાત સાચી, અમે બે ટાઈમ ખાશું, અમે દુઃખી દુઃખી થઈને ખાશું કે અમારા ભગવાન એક જ ટાઈમ ખાય ને અમે, પણ અમે બે ટાઈમ નથી ખાશું. તો આવી જાતની એટલી બધી ટ્રેનિંગ મળતી, અનફોર્ચ્યુનેટલી ઓન્લી ફોર સમ ડેઝ ઓફ ધ યર, અને એમાં યુ હેવ ટુ ગ્રાસ્પ કે સત્પુરુષનો મહિમા કેટલો હોવો જોઈએ. આહાર ત્યાગનો પણ એટલો મહિમા ન હોવો જોઈએ, આહાર નહીં, આહાર ત્યાગવાનો પણ મહિમા સેકન્ડરી હોય. કારણ કે આ ચરા બહારનો પ્રસંગ છે ને, એટલે મેં કીધું આ ઉપાશ્રયનો પ્રસંગ છે અને તું તો ખાલી ચરાનું બોલવાનું. તો આનંદગંજીના સ્તવનો ગૌડ આવે તો એમાં આપણે ભક્તિ કરવા બેઠા હોઈએ તો વી ચેન્જ સોંગ્સ, બે સ્ટેન્ઝા લઈને કરીએ? ના ના, અપૂર્વને પૂછી લઈને કે તને કોઈ જ્યુસ કે કોઈ કોફી કે બનાના મિલ્કશેક, મેંગો મિલ્કશેક, આ એક ગ્લાસમાં તું ધરાય જે જાતની તારી લોલુપતા છે. તો તમને જે ચીજ ભાવે, સમજો એક બાજુ ખીચડી છે અને બીજી બાજુ કેપ્સિકમ રિંગ્સ છે, તો તું એક ખાશે કે વધારે ખાશે, 10 ખાશે? કૃપાદેવને કોઈ બી સ્તવન એક વાર સાંભળીને ધરાય જ નહીં, 8-8 વાર ગૌડાવે એક એક સોંગ, સેમ સોંગ. એટલે આપણે જેમ કહે કે શેઠ હવે આ સોંગ ગાને, આપણે એક સ્ટેન્ઝામાં અટકાવી દઈએ, આપણી એટલી જ કપેસિટી છે. અને અહીંયા 19માં મલ્લીનાથ ભગવાનનું સ્તવન, એટલે કેટલી 11 કડીનું સ્તવન 8 ટાઈમ્સ ગૌડાવે ઉપરાઉપરી, નોટ 8 ડેઝ. તરત જેવું પૂરું થાય કે પાછું એકવાર ગાઓ, પાછું ધરાય જ નહીં. આપણે ફૂડને વાસનાથી ધરાઈએ નહીં, અને અહીંયા પ્રભુ ભક્તિથી ધરાય. પછી એકવાર પ્રભુ રાયણના ઝાડની નીચે બેઠા હોય છે, રાયણ કરીને એક ઝાડ હોય છે તેની નીચે બેઠા હોય છે, તો એ વખતે ત્યાં એક માળી આવતો હોય છે. હી ડઝન્ટ નો કે કૃપાળુદેવ કોણ છે, પણ કૃપાદેવ જોઈને એને એટલો હોભાવ થાય છે કે પોતે જે ફૂલ લાવ્યો હોય ને એ ફૂલ કૃપાદેવને અર્પણ કરે છે. હી વોઝ જસ્ટ પાસિંગ બાય, હી ડઝન્ટ નો હુ ધીસ પર્સન ઇઝ, પણ પ્રભુની મુખ મુદ્રા જોઈને એટલો પ્રેમ આવે કે હી વોઝ અ માળી, સો હી હેડ ફ્લાવર્સ વિથ હિમ. તો આવીને એક એક ફ્લાવર કે બે ફ્લાવર ચરણમાં મૂકી જાય, અને પછી કીધું કે જેને મુનિ જે મુનિ પણ લીધું છે એને તો ફૂલ ન ચડાવાય, પણ જે સંસારી છે જે હિંસા કરે જ છે તો એને પુષ્પ પૂજા કરવી હોય તો પૂજાના ટાઈમે ઉપયોગ તો અમે જ રાખવો જોઈએ, પ્રેમ કરીને બોધ આપે છે. અને લલ્લુજી મુનિને કીધું કે તમને સિમંદર સ્વામીના દર્શન કરવા છે,
લલુજી મુનિ તો કેવું જમ્પ મારી હા, અને પછી પરમ કૃપાદેવ મૌન રહે. અવશ્ય કરાવ્યા, અવશ્ય કરાવ્યા, એમાં કંઈ ખબર નથી. પણ શું તારા મનમાં શું ચાલે છે? પછી એકવાર એક એક ભાઈ કૃપાદેવ પાસે આવે છે. હવે એ દિગંબર હોય છે, તો કૃપાદેવ પૂછે છે કે તમે કોણ છો? તો કે હું દિગંબર છું. તો કૃપાદેવ કહે છે દિગંબર તો અમે છીએ, કારણ કે અમે આત્માને નગ્ન જેવો છે તેવો અનુભવ્યો છે. તમે તો આત્માને શરીર સાથે જુઓ છો, અમે તો આત્મા જેવો છે શુદ્ધ આત્માને જોયો, તો અમે સાચા દિગંબર છે. પછી કૃપાદેવ બોધ કરતા તો યોગ દ્રષ્ટિ સમુચ્ચયમાંથી કરતા. હવે આપણને યાદ છે કૃપા, આપણને ગુરુદેવે યોગ દ્રષ્ટિ સમુચ્ચય આખો વર્ષ આપણે આખું સમજાવ્યું છે. તો કૃપાદેવ પણ યોગ દ્રષ્ટિ સમુચ્ચયમાંથી બોધ આપતા હતા. એકવાર વીસ દ્વારા એટલે હે પ્રભુ હે પ્રભુ એકદમ સરળ રીતે સંપૂર્ણ તેમને મિનિંગ સહિત સમજાવ્યા હતા, જેમ ગુરુદેવે આ લોકડાઉનમાં સમજાવ્યા. આખું હે પ્રભુનું ફૂલ હે પ્રભુ સિમ્પલ ભાષામાં શોર્ટમાં. વસો સાથે કેટલું ધરમપુરનું પેરેલ છે તમે ખાલી જુઓ, તમે જુઓ કેટલું. યોગ દ્રષ્ટિમાંથી કરાવ્યું, પછી આ કરાવ્યું. કોઈ બી નિત્યક્રમ પૂછે તો શું આપવાનો, આપણો જે બીજમનો ક્રમ છે ને, દેટ વોઝ ગિવન બાય કૃપાળુદેવ ઇન વસો ટુ લલ્લુજી મુનિ. ત્રણ પાઠ કરવાનું, સાત અભક્ષનો ત્યાગ, સાત વ્યસનનો ત્યાગ, નહીં તો તમે કૃપાળુદેવની આજ્ઞામાં નથી. જો સાત અભક્ષ સાત વ્યસનના ત્યાગપૂર્વક હે પ્રભુ યમનિયમ સમાપના, પછી દરરોજ કે થોડું સ્વાધ્યાય શું કરવું, આ તે આખું લિસ્ટ બનાવીને આપ્યું કે તમને કોઈ પૂછે તો તમારે આ કહેવાનું. આ જાણે અમારી આજ્ઞા છે. સો ઇફ યુ આર ડુઈંગ બીજમ ક્રમ, એનીબડી ડુઈંગ યર, સો યુ આર નોટ ફોલોઈંગ મી, યુ આર ફોલોઈંગ કૃપાળુદેવ, બીકોઝ ધીસ વોઝ ડિરેક્ટલી ગિવન બાય કૃપાળુદેવ ટુ લલ્લુજી મુનિ. કે જ્યારે જ્યારે ભવિષ્યમાં બી અગાસ આશ્રમ બન્યા પછીની બી ઘટનામાં તો તમારે આ આપવાનું, અને એ જ આપતા હતા, એક ચીજ ઓછી ને એક ચીજ વધારે નહીં. પછી એકવાર મુનિઓને કહે છે કે હવે તમે સંસ્કૃતનો અભ્યાસ કરો, યુ લર્ન સંસ્કૃત. તો એ વખતે એક મુનિ કહે છે કે લલ્લુજી મુનિને એ તો એટલા પ્રૌઢ છે. 1954 હી વોઝ બોર્ન ઇન 1910, સો વોટ એજ? 44. કોણ છે 44 45 44? તો તમે બી સંસ્કૃત શીખો તો તમને તો શું સંસ્કૃત શીખવું? આ મનસુખ સૂર્યરામ ને મનસુખ રવજી ને આ મનસુખ કિરત ચંદ યાદ નથી રહેતું, અને હવે સંસ્કૃતમાં રામ 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 હા રામ આ બધું, આ બધા રૂપો ક્યાં શીખીએ? માથા પર વાલ નથી, ટાલ પડી ગઈ જણાવે. આવું લલ્લુજી મુનિને બી થયું કે ભગવાન આ એજમાં હવે અમે લેંગ્વેજ સ્ટાર્ટ કરીએ 44 યર્સ? તો કે કેમ? ક્વીન વિક્ટોરિયા તે વખતે, ક્વીન વિક્ટોરિયા વોઝ હેડ ઓફ ધ ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ, આઈ કેન સે ધ કલોનિયલ, બ્રિટિશ કલોનિયલ રાજ જે કહેવાય એના હેડ તે વખતે ક્વીન વિક્ટોરિયા હતી. જેમ હમણાં ક્વીન એલિઝાબેથ 2 છે ને, તે વખતે ક્વીન વિક્ટોરિયા હતી. કૃપાદેવના સમયે ક્વીન વિક્ટોરિયા હતી. યુ નો અબાઉટ વિક્ટોરિયન ડ્રેસીસ, વિક્ટોરિયન થિયેટર, વિક્ટોરિયાની એક છાપ છે. કેવા છે ડ્રેસીસ, કેવા હોય વિક્ટોરિયન? વિક્ટોરિયન ફર્નિચર ઇઝ ડિફરન્ટ, વિક્ટોરિયન ડ્રેસીસ આર ડિફરન્ટ, લબડતા હોય, ઘસડાય. એક વખત મારું કંઈ ઘસડાતું હશે આ કેસ, તો કે બાપા તમારું ગંદુ થાય, મેં આઈ નો ઇટ, શટ અપ, આઈ વોન્ટ ટુ બી લાઈક ક્વીન વિક્ટોરિયા. વિક્ટોરિયા ડ્રેસ તમને ખબર છે, લંડન કોઈ રહ્યું છે કે નથી રહ્યું? તો ક્વીન વિક્ટોરિયાની એક આખી એ જ હતી, એ ગોલ મોટો લડ્ડુ જેવી હતી ક્વીન વિક્ટોરિયા. તો કે એ એટ ધી એજ ઓફ 70 or 80 શી ઇઝ લર્નિંગ ન્યૂ લેંગ્વેજીસ, એન્ડ ધેટ્સ વાય શી ઇઝ સો એક્ટિવ. શી ઇઝ નોટ બિકમિંગ ઓલ્ડ ઓનલી બિકોઝ શી ઇઝ લર્નિંગ ન્યૂ સ્ટફ. તો વાય કાન્ટ યુ ડૂ ધીસ? વિલ હેલ્પ યુ ઇન ધ શાસ્ત્ર અભ્યાસ. સો દે ડૂ. તે જ વખતે અંબાલાલભાઈને બી આજ્ઞા આપી, અને અંબાલાલભાઈ શીખીને શું કર્યું? પછી એકવાર કૃપાળદેવ કહે છે કે આ જે ભૂમિ છે, ધ અર્થ ઇઝ નેવર ડિવોઇડ ઓફ એની જ્ઞાની પુરુષ, કે જ્ઞાની પુરુષ હોય જ. અને એ વખતે એક્ઝામ્પલ આપે છે કે એક ચિદાનંદજી કરીને હતા, એમનો જે વેન હી લેફ્ટ ઇઝ બોડી, એ સેમ યરમાં કૃપાળદેવનો જન્મ થયો હતો. એટલે એક જ્ઞાની જાય અને તરત ધ બેટન ઇઝ ગિવન ટુ સમવન એલ્સ એન્ડ ધેન હી કેરી ફોરવર્ડ. એટલે કે આ ધરતી ક્યારેય પણ જ્ઞાની પુરુષ વિના નથી, આપની પાસે આંખો જોઈએ એમને શોધવા માટે.
અને કૃપાઉદય મુનિઓને કહે છે કે તમને અત્યારે જ્ઞાની પુરુષનો યોગ થયો છે, મીન્સ લાઈક અસ, આપણને પણ અત્યારે જ્ઞાની પુરુષનો યોગ થયો છે, તો તમે પ્રમાદ નહીં કરતા. પ્રમાદ કરશો ને જ્યારે જ્ઞાની નહીં હોય તો તમે બહુ પસ્તાશો. 500 ગાવ, યસ 500 ગાવ ને એટલે ગામ નહીં, 500 ગાવ ઇઝ ધેટ ડિસ્ટન્સનું એ, કે તમે બહુ ભટકશો તો બી તમને સત્સંગ નહીં મળે. અત્યારના મળે છે તો કરી લે, પણ પેલું સ્ટ્રિકનેસની વાત કરીને બે. હા, તો સ્ટ્રિકનેસમાં એક વખત વસોમાં તો એક કૃપાળુદયના વચનામૃતની એક બુક હતી, જે આઈ થિંક અંબાલાલભાઈ આખું બધા કોપી કરીને બનાવતો હતો. એ વચનામૃતમાંથી લલ્લુજી મુનિને એ બુકમાંથી કૃપાળુદેવે કીધું કે આટલા વચનામૃત તમે કોપી કરી શકો છો, તો એમને પેજ 17 થી પેજ 37 આ તમે કોપી કરી શકો, આટલું તમે કરી શકો છો. યસ, તો લલ્લુજી મુનિએ એ બુક લઈને અપાશ્રમમાં ગયા, તો એમને કોપી કર્યા, એ સિવાય બીજા પણ વાંચ્યા અને બહુ ગમ્યા એમને. આટલા વચનો લીધા ને તો એમ થાય કે પણ આજુબાજુ બી કેટલા સુપર વચનો છે, તો કે હમણાં કોપી કરી દઉં અને પછી આજ્ઞા માંગી લઈશ. આજ્ઞા વિના તો નહીં, કહું અંબાલાલભાઈ ત્યાં હોય તો બધું આજ્ઞાથી થાય. અંબાલાલભાઈ તો એકદમ આજ્ઞાંકિત, કાંઈ બિલકુલ વરુડા બેડા નીચું હોય. એમ તો કે હું લઈ જ લઈશ આજ્ઞા, પણ પછી આ બુક પાસ ઓન કરી દેવાની હોય, પછી કોઈ હા પડે તો બી ટાઈમ નહીં રહે. હમણાં ફ્રી ટાઈમ છે તો હું કોપી કરી દઉં ને પછી આજ્ઞા લઈ લઈશ. શું કીધું ભગવાન? ભગવાને કીધું જે તમે કોપી કરવા આપેલા ને એ પણ પાછા આપી દો. એટલે હવે એમને કાંઈ જ નહીં રહ્યું, હવે કંઈ જ નહીં, બધું જ લઈ લીધું પાછું. તો બહુ બહુ દુઃખી થઈ ગયા. તો તમને શું લાગે છે? એકદમ આમ શાંત જ રહેતા હશે. પણ ભગવાન પણ કરુણાની મૂર્તિ. પછી અંબાલાલભાઈને કીધું કે હવે તમે એમને કોપી કરીને આપો, અને જે પહેલાં કોપી કરાવે આપેલા ને એ ઉપરાંત બીજા પણ પ્રભુએ કીધા, અમુક બીજા પણ કોપી કરીને પછી બીજા આપજો. યુ કુડ નોટ સ્ટે ફોર વેન ઇટ કમ્સ ટુ સ્ટ્રિક્ટનેસ. કૃપા યુ કુડ નોટ સ્ટે ફોર હી કુડ નોટ, બીકોઝ ધેટ ઓનલી અ પર્સન હેવિંગ ક્રોધ ઓર દ્વેષ કેન રિમેન ફોર. એવું વેક્સની જેમ પીકલી જાય, જરાક એમને ખાલી માફી માંગતા, જેન્યુઇન માફી માંગતા જો આપી દો બધું પાછું. પણ ગુરુ આજ્ઞાનો મહિમા બી બતાવ્યો અને એમને વંચિત પણ ન લાગે. સો ધીસ ઇઝ ધ બ્યુટી, યુ નો કે આ વેક્સ પીગલવાનું જ છે. એટલે એકચ્યુઅલી એટલું કોઈ દિવસ ટેન્શન જ ન થાય કે હમણાં ભલે જે બી ફેસ ચાલતો હોય તો પીગલવાનું જ છે, કારણ કે એમનું જે કરુણાનો ગુણ છે ને, ઇટ નેવર ડ્રાઈઝ અપ. There are two types of rivers, perennial and fellowship. Manoj sikhavu be rivers? Okay, seasonal and non-seasonal. Chalo, em lo, tame pelu na samat padti hoy, to jenu high English wali school hai. Ema sikhavu, medium ma nahi sikhavare. To ek evi hoy ke je monsoons ma jare ne pachi dry up thai jaye. Ane ek je bare mas pani rahe. ગંગા યમુના એમાં બારે માસ પાણી હોય, પણ બીજી નાની નાની નદીઓ હોય તો સમરમાં એટલું ડ્રાય થઈ જાય, પછી પાછું મોન્સૂન્સ આવે તો ભરાય. પણ જ્ઞાનીની કરુણા ઇઝ નોન સિઝનલ, જે ખાલી સિઝનમાં ને એ વહેતી જ હોય. તમે ગમે તે લોચા મારો તો બી એ કરુણા તો રહેશે. થોડું મિયાન્ડર થશે, એટલું જ, થોડું મિયાન્ડર થશે. આમ સેમ જેમ તમે એક્સપેક્ટ કરતા હોય એટલું સેમ નહીં રહે, થોડું આમ વળાંક લઈ રહે, પણ ઇટ વિલ નેવર સ્ટોપ ફ્લોઈંગ. તમારી તાકાત હોય એટલી ભૂલ કરો, જાઓ તાકાત હોય એટલી ભૂલ કરો, બટ ધેટ વિલ નેવર સ્ટોપ. ત્યારે ખબર પડશે કે ભૂલ નહીં જ કરવી જોઈએ. આટલા મહાપુરુષો આવા પુરુષ મળ્યા છે, અને જે એમની કરુણાને અટકાવી નથી શકતા, મારો દોષ જોઈને બી, તો હવે એમને નારાજ ન કરવા જોઈએ. આપણે એમની ભક્તિ જ કરવી જોઈએ. ભૂલ કરવાવાળો થાકી જાય. વેરી ગુડ. એનીથિંગ મોર યુ વોન્ટ ટુ? હા, સેકન્ડ જે આપણે ગઈકાલે કહી દીધો તે, કે પેલું દિશા એ જવાના હતા અને કીધું કે તમે ચિંતન મનન કરજો, અને ગાવા બેસી ગયા બધા ભજનો ફોર કૃપા દેવોને. એટલે આડું અવલું કંઈ નથી કે નેટફ્લિક્સ જોવાનું બેસી ગયા. કપાવદેવની ભક્તિ મારે એમ થાય કે આખો દિવસ આમ મનમાં ચિંતવીને જ ભક્તિ કરવાની. હવે સાક્ષાત ભગવાન છે તો અમે ગાયને મજા કેમ ના કરીએ? હવે અમને ગરબો લઈ શકીએ એમ છે તો શું કામ ન લઈએ એમ? એટલે ગાવા લાગ્યા હરિહર આ તે બધું જાત જાત. અને કપાવદેવને આ જ નહીં ગમે, મને ભજ્યા નહીં કરો તમે, તમને આટલું સરસ તત્વજ્ઞાન આપે, તમે તત્વમાં ઊંડા ઉતરો, તમે આ ગા ગા કરીને
અને કીધું ગેટ લોસ્ટ નાઉ, નો મોર સત્સંગ. આમ આમ નીચું મોડું જોઈને ઉપાસ ભેગા થઈ ગયા ત્રણે જ્યાં ત્રણે મુનિઓ સી ત્યાં ઘૂસી. પાછી એકવાર ભગવાન બોલે, ભાઈ તાકાત નહીં, તે વખતે તો રિક્વેસ્ટ કરવાની બી તાકાત નહીં, એટલીસ્ટ ટર્નનેસ હોય કે તમને એમ થાય કે બસ ઇટ્સ એવરીથિંગ ઇઝ ઓવર નાઉ, નાઉ નથ. તમારી શ્રદ્ધા જ ખાલી કે નથિંગ ઇઝ ઓવર, ઇઝ ગોઈંગ ટુ કન્ટિન્યુ ટિલ આઈ ગેટ નો. બટ યોર હેડ યુ ફીલ એવરીથિંગ ઇઝ ઓવર, ઇઝ નેવર ગોઈંગ ટુ બી એઝ ઇટ વોઝ બિફોર. એમ તમારું હેડ હંમેશા એમ કહેશે, પણ શ્રદ્ધા તમારા હાર્ટમાં છે. શ્રદ્ધા વિલ સે કે નથિંગ ડુઈંગ, આના કરતાં બેટર ટાઈમ્સ આવવાના છે. સો ઇટ વિલ બી અ કોન્સ્ટન્ટ ફાઇટ બિટવીન યોર હેડ એન્ડ હાર્ટ બિકોઝ ઓફ આર ઇમ્પ્યોરિટીઝ. બીજું તો કંઈ ભગવાનની કરુણામાં તો કોઈ ફેર નથી, આપની ઇમ્પ્યોરિટીઝ આપણે આ બધું કરાવશે. ક્યારેક એમ થશે કે આમ ગીવ અપ કરી નાખીએ, અને ક્યારેક થશે કે નહીં, ગમે તેમ આશીર્વાદ લઈને એક્સ્ટ્રા શક્તિ પમ્પિંગ કરીને આગળ કરીએ. This is the whole fun, because this you won't have in moksha. Mokshma gaya par you can't have this fun. Ek scare ni pan ek maja chhe, ek fear ni pan maja chhe, ek security ni maja chhe, ek insecurity ni bhi maja chhe. આ ઇનસિક્યોરિટીની બી મજા છે. અરે સંસારના બીજા રિલેશનમાં આપણે ત્યાં આ નથી તો ચાલો બીજું. થોડો ટાઈમ લાગે ઇન્સિક્યોરિટી, કોઈ ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડનું ચક્કર ચાલતું હોય ને અટકી જાય. સમજો કોઈ લંડન રહેતું હોય, કોઈ લેસ્ટર રહેતું હોય, ને આપણું બહુ સારું ચક્કર ચાલતું હોય ને પાછું અટકી જાય. અટકી જાય તો ચાલો, એ નહીં તો બીજું. એટલે તમારી ઇનસિક્યોરિટી બી ઓછો ટાઈમ રહેશે. તમારી સિક્યોરિટીના તો છે જ નહીં, પણ સિક્યોરિટી બી ઓછી રહેશે અને ઇનસિક્યોરિટી બી રહેશે ઓછું, કારણ કે તમે સબસ્ટિટ્યૂટ મળી રહેશે. પણ ભગવાનનું શું સબસ્ટિટ્યૂટ છે? એ તમને ખબર છે કે તમારે જ સીધા થવાનું છે પાછું, તારે જ સિક્યોરિટી મળશે. એટલે ઇનસિક્યોરિટી બી મજા છે અને સિક્યોરિટી બી મજા છે. એન્ડ ઇફ યુ ડોન્ટ લર્ન ટુ એન્જોય બોથ ફેસીસ, ધેન યુ આર નોટ ગોઈંગ ટુ એન્જોય યોર ભક્તિ માર્ગ. ભક્તિ માર્ગ ઇઝ લાઈક અ રિવર, ઇટ્સ નોટ લાઈક અ હાઈવે. આમ સીધું 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 જાય. ભક્તિ માર્ગ ઇઝ લિસન સાયલેન્સ રોલ કોસ્ટર રાઈડ. And suddenly તમને એમ થાય કે વાવ, ઇટ વોઝ વન્ડરફુલ. અરે કોઈ દિવસ કોઈ એન્ડ કરીને બીજી વાર બેસવા માટે જ નક્કી કરે છે કે લાઈન ન હોય તો તમને એમ થાય કે પાછો એક લઈએ, પણ ઉપર એવું લઈ જાય કે તમને એમ લાગે સીધા આકાશમાં પહોંચશું, ને નીચે લઈ જાય તો કહેશો પાતાલમાં પહોંચાડી દેશે. સો ઇટ ઇઝ અ થ્રિલિંગ એક્સપિરિયન્સ. સો ડોન્ટ એક્સપેક્ટ લાઈક અ યુ નો ફ્રી વે, એક્સપ્રેસ વે, હાઈવે, કે આમ સેમ 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 ચાલતું હશે. ધેન યુ આર નોટ ઓન ભક્તિ માર્ગ. Then you may be in some other funny marks, I don't know. So, anything more you want to say? And then comes the last day. Last day, the 30th day of Vaso. So, what happened? So, already, now you don't know with this separation, pacha kyare Bhagwan malse. મુનિઓ છે ને એ લોકો તો કંઈ ટ્રેનમાં પ્લેનમાં જઈ શકવાના નથી. ભગવાન આ બાજુ વિચરે જ નહીં તો કોઈ દિવસ દર્શન ન થાય. યુ નો એવરીથિંગ ઇઝ નાવ સો ઓલરેડી હી ઇઝ વેરી ઇમોશનલ, વેરી સોફ્ટ અને એવી રીતે. અને રાગ તો ચિક્કાર આમ આમ. છેલ્લે અમદાવાદમાં તો ભગવાન બહુ નારાજ થઈ ગયા લલ્લુજીમાં કે તમારું છે ને ગૌતમ સ્વામી જેવો રાગ છે, હવે મારે કંઈક કરવું પડશે. એન્ડ હી ડીડ ઇટ ઇન 5 મંથ્સ હી લેફ્ટ. પણ આટલું બી હેન્ડ, એટલે એ સોફ્ટનેસ તો હતી, તેમાં એવો જબરજસ્ત સત્સંગ થયો કે ત્યાં સમ્યક દર્શન થયું. સોભાગભાઈ 53 મરણના થોડા દિવસ પહેલાં, અને સાયલામાં ને અને હવે તો બધી પોપકોર્ન આપણે કીધું ને કે બધું મૂકતા વખતે બધું ટાઈમ લાગ્યો, પણ હવે જેવું ગરમ 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 થવા લાગ્યું સત્સંગથી, હવે થટાટ થટાટ કરીને એક 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 પાસ થઈ જવા. અનંત સંસારમાંથી, અનંત સંસારમાંથી હવે એક ભવ કે બે ભવ કે ત્રણ ભવ કે એવી રીતે એટલામાં જ છુટકારો. એટલે આ પ્રભુની તાકાત જો કે તમે એમની પાસે આવ્યા ત્યારે અનંત સંસાર લઈને આવ્યા હતા, અને સુકાઈ ગયું સુકાઈ ગયું. એક એક ટિયર્સ તમારો સંસાર ખલાસ કરશે, એક એક ટિયર તમારો સંસાર ઓછો કરે, એક એક ખુશી,
એક એક ભક્તિનું પદ, એક એક જપ તમારું કર્મ કપાવે. ખાલી કર્મ બંધનું ભય નહીં રાખો, કર્મ છૂટે બી છે. એમ કરતાં કરતાં 1946 મળ્યા ને 54 તો અનંત સંસાર ઇઝ લાઈક લિટલ બેટર, એનો આટલો સંસાર થયો, આટલો સંસાર અનંત સંસારમાંથી. એન્ડ સો દેટ વોઝ ધ મોસ્ટ બ્યુટિફુલ થિંગ. અ સદગુરુ મસ્ટ બી સો હેપી વેન ઇઝ શિષ્ય અટેન્ડ સેલ્ફ રિયલાઇઝેશન. ગુરુનું ઋણ આપણા ઉપર એટલું બધું છે, વી કેન નેવર રીપે. યુ કેન ઓન્લી રીપે બાય અટેનિંગ સેલ્ફ રિયલાઇઝેશન. એન્ડ ધેટ્સ વાય ઇટ સેડ કે એમને આખું ઋષિ ઋણ, ઋષિ એટલે ગુરુ, સદગુરુ ઋષિ, ઋષુ ઋણ અદા કરી નાખ્યું એ દિવસ. નોટ વેન હી એસ્ટાબ્લિશ ધ આશ્રમ, આઘાસ આશ્રમ, બટ વેન હી અટેન હિઝ સદગુરુ વોઝ લાઈક માય આઈ એમ સક્સેસફુલ. હા, સદગુરુદેવ કી જય.